ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શીત લહેરની શક્યતાઓ સેવાઈ રહી છે ગુજરાતમાં હવામાન વિભાગે ફરી એકવાર ઠંડી વધવાની આગાહી કરી છે રાજ્યમાં આગામી અડતાલીસ કલાક તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે અમદાવાદની આસપાસના સ્થળોએ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવાઈ છે રાજ્યમાં ઠંડીનો ફરી એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે અને બે દિવસ સુધી તાપમાનમાં બેથી પાંચ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે ત્રીજી ફેબ્રુઆરી બાદ કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વધુ ઠંડી પડવાની શક્યતા છે બીજી તરફ લોકોને સાવચેતી રાખવા હવામાન વિભાગે અપીલ કરી છે બાળકો સગર્ભા અને વૃદ્ધો તેમજ બીમાર લોકોને સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે રાજ્યમાં છેલ્લા થોડા દિવસે હવામાન સતત બદલાતું જોવા મળી રહ્યું છે ગુજરાતમાં થોડા થોડા દિવસે તાપમાન વધતું અને ઘટતું જઈ રહ્યું છે સતત બદલાતા વાતાવરણના કારણે લોકોમાં શરદી ઉધરસ સહિતની બીમારીઓ ફેલાઈ રહી છે ત્યારબાદ કમોસમી વરસાદ પણ ઘણી વાર પડી ગયો છે હવે ફરીથી રાજ્યમાં ઠંડીની આગાહી કરવામાં આવી છે આજે બીજી ફેબ્રુઆરીએ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ અપીલ કરવામાં આવી છે દરિયા ઉપર પવનો ફૂંકાવાની શક્યતાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા જણાવાયું છે ત્રણ દિવસ તાપમાનનો પારો ચડ્યા બાદ ફરી એકવાર પારો નીચે આવશે દરમિયાન આ પાંચ દિવસ દરમિયાન કોઈપણ પ્રકારની ઠંડી વેવ અને અન્ય પ્રકારની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે